શ્રીમદ ભગવદ્ ગીતાનું મહાત્મ્ય અને તેના અભ્યાસનું વિદ્યાર્થી જીવનમાં મહત્વ, ભાગ બે. મંગળભાઈ નાયક, ગતાંકથી આગળ. પૂજ્ય બાપુએ તો અનાસક્તિ યોગની પ્રસ્તાવનામાં જ જણાવ્યું છે, ગીતા અમારે સારું આધ્યાત્મિક નિદાન ગ્રંથ છે અને જ્યારે પણ મને માર્ગ ન સૂજે કે મૂંઝવણભરી પરિસ્થિતિ આવી પડે ત્યારે હું ગીતા માતાના શરણે જાઉં છું. ભગવદ્ ગીતામાંથી જે અદ્ભુત જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે તે દ્વારા સમગ્ર વિશ્વમાં પણ પવિત્ર જ્ઞાનનો લાભ મળી શકે. જ્ઞાન સમાન બીજી કોઈ વસ્તુ આટલી પવિત્ર અત્રે આ જગતમાં ક્યાંય પણ મળી શકતી નથી. ગીતાકારના શબ્દોમાં સ્પષ્ટપણે આ બાબત જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામના ચોથા અધ્યાયમાં સ્પષ્ટ કરવામાં આવી છે. આ સંસારમાં જ્ઞાન જેવું પવિત્ર કરનારું બીજું કંઈ જ નથી. આ પ્રમાણે ભગવદ્ ગીતામાંથી પ્રેરણા લઈ જો વિદ્યાર્થી આ એકાગ્ર ચિત્તથી સતત અભ્યાસ કરે તો તેમને માટે તે ઉત્તમ માર્ગદર્શક બની શકે છે. નહિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમહી વિદ્યતે, ભગવદ્ ગીતા અધ્યાય 4:38 શ્લોકમાંથી. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયથી વિશ્વગુરુ એવા શ્રી કૃષ્ણ દ્વારા આત્માની અમરતા અને દેહની નશ્વરતા, કર્મયોગનું મહત્વ, લોકસંગ્રહ, લોકોની ઉન્નતિ થાય અને તેમનો પુરુષાર્થ સિદ્ધ થાય એવા કૃત્યો કરીને તેમની પાસેથી પણ એવા કૃત્યો કરાવવા, તેનું નામ લોકસંગ્રહ, એવા ભક્તિ માર્ગની શ્રેષ્ઠતા અને જ્ઞાન માર્ગ વગેરેનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સાથે સાથે અર્જુનની જેમ મોહમાંથી મુક્ત થવાય છે આ પ્રમાણે ગીતા વિષાદથી પ્રસાદ તરફ પ્રસ્થાન કરવાનો ઉત્તમ માર્ગ છે. અત્રે એ યાદ રાખવું જરૂરી છે કે ગીતા માત્ર યુદ્ધનું જ ગીત નથી પણ જીવન સંગીત છે. ગીતામાં જે યુદ્ધની વાત છે તે ધર્મયુદ્ધ છે અને યોગેશ્વર શ્રી કૃષ્ણે અર્જુનના માધ્યમ દ્વારા સમગ્ર માનવ જાતને જીવન જીવવાની કળા વિશેનું ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. યોગ કર્મસુ કૌશલમ દ્વારા કર્મ માર્ગની, નમે ભક્ત પ્રણશ્યતિ દ્વારા ભક્તિ માર્ગની અને નહિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમહી વિદ્યતે, જ્ઞાન જેવું પવિત્ર આ જગતમાં કાંઈ નથી વગેરે પ્રકારના સનાતન સત્યની પ્રતીતિ કરાવતા વિધાનો દ્વારા કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાન માર્ગના ત્રિવેણી સંગમ સમા ત્રણેય માર્ગના સુભગ સમન્વય દ્વારા અપાયેલા ઉપદેશ કોઈ એક વ્યક્તિ માટે નહીં પણ સમષ્ટિ માટે સંજીવનીનું કામ કરે છે. અત્રે એમ કહેવું અસ્થાને નથી કે ભગવદ્ ગીતા ભગવાન શ્રી કૃષ્ણના સ્વમુખે ઉદિત થયેલ ચૈતન્યનું અવિરત વહેતું, અખંડ અને અસ્ખલિત એવું નિરંતર વહેતું ઝરણું છે. આથી વિદ્યાર્થીઓએ હંમેશા શ્રીમદ ભગવદ્ ગીતાનો આવો કલ્યાણકારી સંદેશ ગ્રહણ કરવો જોઈએ. તદનુસાર સતત અભ્યાસમાં જ પોતાના મનને એકાગ્ર રાખી માત્ર જ્ઞાન પ્રાપ્તિને જ પોતાનું એક લક્ષ્ય અને ધ્યેય કેન્દ્ર સ્થાને રાખી તેને સિદ્ધ કરવા કટિબદ્ધ બનવું જરૂરી છે. હજારો વર્ષ વીતી ગયા અને હજારો વર્ષ વીતી જશે પરંતુ મહાભારતની અંદર જ પ્રકાશ તો ભગવદ્ ગીતાનો જ્ઞાનદીપ કે રત્નદીપ તો સદા કાળ માટે પ્રકાશિત રહી ઝળહળતો રહેશે અને દીર્ઘકાલ પર્યંત સૌ માનવીઓને, મનુષ્યોને અમૂલ્ય માર્ગદર્શન આપતો રહેશે. આથી જ ગીતાના આ પવિત્ર ગ્રંથને પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ધર્મગ્રંથો લખાયા છે તે બધામાં શ્રેષ્ઠ એટલે કે ગ્રંથ શિરોમણીનું સ્થાન પ્રાપ્ત થયું છે. ગીતાનો કર્મયોગનો જીવન સંદેશ સૌને ઉમદા નેતૃત્વ, દ્રઢ મનોબળ કે અખૂટ શક્તિ પૂરી પાડે છે. દુઃખના કપરા સમયમાં તે સહારો બની જીવનમાં નવી આશાનો સંચાર કરે છે. શ્રી શંકરાચાર્યજીએ પણ આ જ બાબતમાં જણાવ્યું છે કે દુઃખ માત્રના નિવારણ માટે અને પરમ સુખની પ્રાપ્તિ માટે ગીતાનું જ્ઞાન જ ગાવા યોગ્ય છે.
આ સંબંધમાં મહાત્મા ગાંધીજીના આ શબ્દોને પણ કેમ ભૂલાય? ગીતા એક મહાન ધર્મ કાવ્ય છે, તેમાં જેમ ઊંડા ઉતરો તેમ તેમાંથી નવા નવા ને સુંદર અર્થ મળશે. ગીતા જન સમાજ માટે હોય તેમાં એક વસ્તુને ઘણી રીતે કહી દીધી છે, એટલે ગીતામાં આવેલા મહાશબ્દોના અર્થ યુગે યુગે બદલાશે ને વિસ્તાર પામશે. પરંતુ ગીતાનો મૂળ મંત્ર કદી નહીં બદલાય. ગીતામાં જ્ઞાનનો મહિમા ગવાયો છે, જળવાયો છે, છતાં તે બુદ્ધિગમ્ય નથી, એ હૃદયગમ્ય છે. અનાસક્તિ યોદ્ધ મોહનદાસ કે ગાંધી. આપણે સૌ આવા પવિત્ર ગ્રંથમાંથી પ્રેરણા મેળવીને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે માનવ સેવાના પવિત્ર મહાયજ્ઞમાં જોડાવવા સંકલ્પબદ્ધ બની ભગવાન શ્રી કૃષ્ણે માનવજાત માટે પ્રગટાવેલ જ્ઞાનરૂપી પ્રકાશના દિવ્ય દીપને સદા ઝળહળતો રાખીએ. અસ્તુ.